મસાલાનો ઉપયોગ કરીને સરસ મજાના થેપલા બની ગયા છે. હવે બીજી વાનગી કઈ છે પૂછીએ રશ્મિબેનને. રશ્મિબેન એકદમ ટેસ્ટી થેપલા બની ગયા અને ખબર જ ના પડી કે અંદર સરગવો છે. યસ, તો હવે બીજી રેસિપી પણ એવી જ છે? બીજી રેસિપીમાં સરગવો દેખાશે, અચ્છા, પણ જોઈને પણ ખાવાનું મન થાય ને એવી વાનગી છે. તો એવી કઈ વાનગી છે? સરગવાની દાળ. દાળ? યસ. એટલે સાંભાર? ના ના, સાંભાર નથી બનાવવાનું, પણ બે દાળનું કોમ્બિનેશન લીધું છે અને વઘાર કંઈક અલગ રીતે થશે, એટલે ખૂબ જ ફ્લેવરફુલ અને ટેસ્ટી એવી દાળ તૈયાર થશે અને એની સાથે સરગવો હશે. બરાબર, એટલે આપણે પંજાબી સ્ટાઈલ કરવાનું છે? ના રે, ગુજરાતી જ દાળ. ગુજરાતી? યસ. ઓકે, તો શરૂ કરીએ. હા, એના માટે તુવેરની દાળ લીધી છે. હા, અને સાથે મગની દાળ લીધી છે. ઓકે, મોગર દાળ લીધી છે. બંને અડધો અડધો કપ લીધી છે પલાળીને. હવે આ બંને દાળને ભેગી બાફી લઈએ. હા, અત્યારે મગની દાળ અને એની સાથે તુવેરની દાળ એમ લીધું છે. તુવેરની દાળની સાથે થોડી ચણાની દાળ પણ એડ કરી શકાય છે. અચ્છા, અને મગની દાળ ચણાની દાળ એ બેનું કોમ્બિનેશન લો તો પણ ચાલે. અચ્છા, ઓકે. પાણી ઉમેરી દઈએ, લગભગ એક કપ જેટલું. થોડું મીઠું ઉમેરી દઈએ અને એક ચપટી જેટલી હળદર ઉમેરીએ. મિક્સ કરી લઈએ. કુકર બંધ કરી અને ત્રણ વિસલ વગાડી લઈએ. ઓકે, ત્રણ વિસલ થઈ ગઈ છે અને કુકર ઠંડુ કરી લીધું છે. જોઈ લઈએ દાળ બફાઈ ગઈ છે કે કેમ. એકદમ સરસ બફાઈ ગઈ છે. હા, હવે દાળનો વઘાર કરીએ. તેલ મૂકીએ બે મોટી ચમચી જેટલું. હવે તેલ ગરમ થાય છે ત્યાં સુધી એની અંદર જે મસાલા ઉમેરવાના છે એની પેસ્ટ રેડી કરવાની છે. એમ નામ ડાયરેક્ટ એડ કરી દઈએ તો મસાલા બરાબર પૂરા સંતળાય નહીં, શેકાય નહીં અને મસાલા છે એ બળી જાય, એટલે એની ફ્લેવર જતી રહે. કારણ કે મસાલાની અંદર પોતાનું એક ઓઇલ રહેલું હોય છે, એ બળી જાય એટલે પછી એની ફ્લેવર જતી રહે. અડધી ચમચી હળદર લઈએ છે, કારણ કે બાફતી વખતે પણ આપણે હળદર એડ કરેલી છે. એક ચમચી લાલ મરચું લઈએ, એક ચમચી ધાણા જીરું અને એમાં પાણી ઉમેરી દઈએ. લગભગ બે ચમચી જેટલું પાણી ઉમેરીશું અને એકદમ થીક પેસ્ટ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. અડધી નાની ચમચી રાઈ લઈએ છે, અડધી ચમચી જીરું લઈશું. સરગવો છે એટલે એની સાથે મેથી બહુ જ સરસ લાગતી હોય છે, એટલે અડધી ચમચી મેથીના દાણા ઉમેરીએ. એક તમાલપત્ર લઈએ છે અને એક સૂકું લાલ મરચું, બે નંગ લવિંગ, બે ટુકડા તજના લીધા છે અને ત્રણ પાંદડી બાદિયાની લીધી છે એ ઉમેરી દઈએ. અડધી ચમચી હિંગ લઈએ છે અને 8-10 પાન લીમડાના લઈશું. હવે એની અંદર એક મીડિયમ સાઇઝનું ટામેટું, એટલે સ્પૂનના માપમાં જોઈએ તો 3 મોટી ચમચી ઝીણું સમારીને લઈએ છે અને સાથે 1 મોટી ચમચી ગોળ ઉમેરીશું. જોડે? હા, વઘારમાં જ. અચ્છા, હલાવી લઈએ. અને હવે જે મસાલાની પેસ્ટ કરીને રાખેલી છે એ ઉમેરી દઈએ. સાતડી લઈએ, એની અંદર 1 મોટી ચમચી આદુ અને મરચાની પેસ્ટ ઉમેરીએ છીએ અને સાથે 1 મોટી ચમચી ઝીણી સમારેલી કાચી કેરી. અરે વાહ, એટલે ખાટી મીઠી દાળ તૈયાર થશે અને સાથે સાથે કાચી કેરીનો સ્વાદ પણ આવશે. મસાલા સરસ સંતળાઈ ગયા છે અને તું જોઈ શકે છે કે કલર એમનો એમ જ રહ્યો છે. હવે એની અંદર 100 ગ્રામ બાફેલો સરગવો ઉમેરીએ છીએ અને દાળમાં વાપરવાનો છે એટલે એનું કટિંગ છે એ થોડું નાની સાઈઝમાં રાખેલું છે. બધું જ બરાબર સંતળાઈ ગયું છે. હવે એની અંદર બાફેલી દાળ ઉમેરી દઈએ. દાળને ક્રશ નથી કરવાની, એમ જ ઉમેરવાની છે.
સરસ રીતે મિક્સ કરી લઈએ. હવે એમાં પાણી ઉમેરીએ, લગભગ એક કપ જેટલું પાણી ઉમેરીશું. હલાવી લઈએ. ઢાંકીને એને 5-1 મિનિટ માટે ઉકળવા દઈએ. ઓકે, જોઈ લઈએ બરાબર ઉકળી ગઈ છે કે કેમ. હા, સરસ ઉકળી ગઈ છે. અને થિકનેસ પણ આપણને જેવી જોઈએ છે એવી જ છે. હવે આમાં કઈ રહી ગયું? ના, મીઠું રહી ગયું ને, આપણે બાફતી વખતે જ એડ કરેલું. અરે હા, થોડું મીઠું ઉમેરી દઈએ. હલાવી લઈએ. ગેસ બંધ કરી દઈએ. દાળને સર્વિંગ બાઉલમાં લઈ લઈએ. હવે આના ઉપર એક ફરી વઘાર કરવાનો છે, એ માટે 1 ચમચી જેટલું તેલ લઈએ. હા, તેલ ગરમ થઈ ગયું છે, ગેસ બંધ કરી દઈએ. 1/2 ચમચી લાલ મરચું મિક્સ કરીએ અને 1/2 ચમચી પાણી. અચ્છા, એટલે ફરીથી લાલ મરચાનો કલર છે એ ચેન્જ નહીં થઈ જાય અને એકદમ બ્રાઇટ રેડ લાગે. હા, પોર કરી દઈએ. થોડા લીલા ધાણા ભભરાવીએ. તો તૈયાર છે એકદમ ફ્લેવરફુલ અને ખૂબ જ હેલ્ધી એવી સરગવાની દાળ. યસ, સરગવામાં કેલ્શિયમનું પ્રમાણ પણ ખૂબ જ સારું હોય છે, એટલે આપણા હાડકા માટે પણ સરગવો બહુ જ સારો છે. ઇવન બાળકોના દાંત અને હાડકા માટે પણ સરગવો ખૂબ જ સારો છે, એટલે એમાંથી બનતી સરસ મજાની વાનગીઓ ચોક્કસથી ટ્રાય કરો. એટલે આ દાળની રીત તો હું તમને લખાવું છું અને એના પછી આપણે જવાનું છે 1 પોટ મીલ શીખવા બીજા રસોડે. એકદમ ઇન્ટરેસ્ટિંગ વાનગી છે, પણ પહેલા આ દાળની રીત ફટાફટ લખી લો. સરગવાની દાળ બનાવવા માટે જોઈશે, દાળ બાફવા માટે પલાળેલી મગની મોગર દાળ 1/2 કપ, પલાળેલી તુવેરની દાળ 1/2 કપ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર ચપટી. પેસ્ટ બનાવવા માટે જોઈશે હળદર 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી, પાણી જરૂર મુજબ. વઘાર માટે જોઈશે તેલ 2 મોટી ચમચી, રાઈ 1/2 ચમચી, જીરું 1/2 ચમચી, મેથીના દાણા 1/2 ચમચી, તમાલપત્ર 1 નંગ, લવિંગ 2 નંગ, ટચ 2 નંગ, બાદિયાની પાંદડી 3 નંગ, સૂકા લાલ મરચા 1 નંગ, હિંગ 1/2 ચમચી, મીઠા લીમડાના પાન 8-10 નંગ, સમારેલા ટામેટા 3 મોટી ચમચી, ગોળ 1 મોટી ચમચી, આદુ મરચાની પેસ્ટ 1 ચમચી, સમારેલી કાચી કેરી 1 મોટી ચમચી, બાફેલો સરગવો 100 ગ્રામ, પાણી જરૂર મુજબ, મીઠું સ્વાદ પ્રમાણે. ઉપરથી વઘાર માટે જોઈશે તેલ 1 ચમચી, લાલ મરચું 1/2 ચમચી, પાણી જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. સરગવાની દાળ બનાવવાની રીત. દાળ બાફવા માટે કુકરમાં પલાળેલી મગની મોગર દાળ અને તુવેરની દાળ લઈ તેમાં પાણી ઉમેરી, મીઠું અને હળદર ઉમેરી તેને 3 સીટી વાગે તેટલું કૂક કરી લો. હવે એક બાઉલમાં હળદર, લાલ મરચું, ધાણા જીરું અને પાણી ઉમેરી મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો. હવે દાળનો વઘાર કરવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, મેથીના દાણા, તમાલપત્ર, સૂકા લાલ મરચા, લવિંગ, તજ, બાદિયાના પાન, હિંગ, મીઠા લીમડાના પાન, ટામેટા અને ગોળ ઉમેરી મિક્સ કરી લો. હવે તેમાં તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી તેને સાંતળી લો. હવે તેમાં આદુ મરચાની પેસ્ટ અને કાચી કેરી ઉમેરી મિક્સ કરી બાફેલો સરગવો ઉમેરી મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં બાફેલી દાળ અને પાણી ઉમેરી ઢાંકણ ઢાંકી તેને થોડી વાર માટે કૂક કરી લો. હવે દાળમાં મીઠું ઉમેરી બરાબર મિક્સ કરી લો. હવે એક વઘારિયામાં તેલ ગરમ કરી તેમાં લાલ મરચું અને પાણી ઉમેરી વઘાર તૈયાર કરી દાળને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી વઘાર રેડી કોથમીરથી ગાર્નિશ કરી ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે ટેસ્ટી સરગવાની દાળ.